ઉદાહરણ ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે q વિદ્યુત ભાર ધરાવતો m દળનો એક કણ x દિશામાં પ્રસ્થાપિત કરેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે થીટા કોણે xz સમતલમાં v વેગથી આપાત થાય છે તો આ કણની ગતિ કેવી થતી હશે ઉકેલ વેગ v ના xz સમતલમાં બે ઘટકો લેતા vz is equal to v sin theta અને vx is equal to v cos theta હવે vx ઘટક ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ હોવાથી qvx i caret into b i caret is equal to 0 મુજબ આ દિશામાં કણ પર કોઈ જ બળ નહીં લાગે આથી vx is equal to v cos થીટા જેટલા અચળ વેગથી કણ x દિશામાં ગતિ ચાલુ રાખશે હવે vz ઘટકને લીધે લાગતું બળ is equal to qvz k caret into bi caret is equal to qvz bj caret આ બળ સતત vz ને લંબ રૂપે લાગશે પરિણામે VZ જેટલા રેખીય વેગથી YZ સમતલમાં કણ વર્તુળમય ગતિ કરશે વર્તુળ ગતિ માટે કેન્દ્રગામી બળ mv સ્ક્વેર z upon r is equal to qvz b માટે r is equal to mvz upon qb is equal to mv sin theta upon qb આમ વર્તુળની ત્રિજ્યા આ સૂત્ર પ્રમાણે શોધી શકાય આવર્તકાળ t is equal to 2π upon vz માટે t is equal to 2π r upon v sin theta is equal to 2π m upon qb આ આવર્તકાળ જેટલા સમયગાળામાં કણ x દિશામાં VXT અંતર કાપે છે માટે X દિશામાં કાપેલું અંતર is equal to 2π mvx upon qb is equal to 2π mv cos theta upon qb ઉપર્યુક્ત ચર્ચા પરથી સ્પષ્ટ છે કે કણ જેની અક્ષ X દિશામાં હોય તેવા હેલિકલ પથ પર ગતિ કરે છે અહીં VXT અંતરને હેલિક્સની પિચ કહે છે